આઈપીઓનું માર્કેટ પણ બઝિંગ છે હવે આઈપીઓની જો આપણે વાત કરીએ તો તેમાં કયા કયા અત્યારે એક્શનમાં છે લાઇન્ડઅપ છે અને બધું એક્શન છે તે પણ ખાસ દર્શક મિત્રોને બતાવો હવે ગઈકાલથી જ ને બે આઈપીઓ ઓપન થયા છે કે જેની આપણને સારી એવું રિસ્પોન્સ પણ જોવા મળ્યો છે કે જેમાં સૌપ્રથમ હું ડી ડેવલપમેન્ટ હું વાત કરવા માગીશ કે ડી ડેવલપમેન્ટ નો જે આઈપીઓ શરૂ થયો છે જો કંપનીની પ્રોફાઇલ સૌ પ્રથમ વાત કરવા માંગુ તો ઓઇલ ગેસ પાવર કેમિકલ આ દરેક સેગમેન્ટમાં તેઓ એક સ્પેશિયલાઇઝ પ્રોસેસ પાઇપિંગ સોલ્યુશન પૂરું પાડે છે અને આ જે કંપની જે છે એ પાઇપિંગ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે જે લાઈક હાઈ પ્રેશર પાઇપના અલગ અલગ પાઇપ આવે છે કે જેનું તેઓ ઉત્પાદન કરે છે અને સાથે સાથે તેઓ સપ્લાય પણ કરે છે અને આ જે કુલ તેમના સાત મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે ગુજરાત રાજસ્થાન અમુક થાઈ થાઈલેન્ડ દરેક એવી રીતે કુલ સાત જગ્યાએ તેમના એક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી તેઓ પાડે છે હવે આપણે વાત કરીએ કે આઈપીઓ આપણા કઈ રીતે ફેસ વેલ્યુ છે કેટલી સાઇઝ છે એની આપણે વાત કરીએ તો હું આઈપીઓની જો સૌપ્રથમ વાત કરવા માંગીશ તો આઈપીઓ ગઈકાલે મેં વાત કરી એમ પ્રમાણે ઓગણીસ જૂને ચા શરૂ થયો છે અને જે આવતીકાલે ફ્રાઇડેના રોજ આપણને ક્લોઝિંગ થતું જોવા મળશે એટલે ફ્રાઈડે સુધી તમે આમાં અપ્લાય કરી શકશો એલોટમેન્ટની જો વાત કરવા માગું તો આવતા અઠવાડિયે ચોવીસ જૂન આપણને એનું એલોટમેન્ટ થતું જોવા મળશે અને જો એનું લિસ્ટિંગની વાત કરું તો લિસ્ટિંગ આપણને છવ્વીસ જૂના એટલે કે બુધવાર આપણને થતું જોવા મળશે હવે નેક્સ્ટ આપણે એમના ફેસ વેલ્યુને એ બધું તમને જણાવવા માગીશ તો ફેસ વેલ્યુ દસ છે એટલે કે અહીંયા થોડો પણ સ્પ્લીટ આપણને જોવા નથી મળ્યો જ્યારે એમણે પ્રાઇસ બેન્ડની વાત કરીશ તો એકસો ત્રણથી બસો ત્રણ આપણને પ્રાઇસ બેન્ડ જોવા મળે છે એટલે કટ ઓફ પ્રાઇસ આપણે અપ્લાય કરીશું એટલે બસો ત્રણ પ્રમાણ આપણને એમાં લાગુ પડશે અને એમાં જે લોટ સાઇઝ છે એટલે કે એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 73 એરનો સમાવેશ થાય છે ટોટલ ઇશ્યુ સાઇઝની જો વાત કરું તો ચારસો અઢાર કરોડનો છે આઈપીઓની સાઇઝ ઘણી ઓછી છે જેમાં પણ હું ફ્રેશ ઇસ્યુની વાત કરું તો ફ્રેશ ઇશ્યુ 325 કરોડ છે અને ઓફર ફોર સેલ 99 કરોડ છે એટલે કે ઓવરઓલ આપણને સિત્તેર એંસી ટકા આપણને અહીંયા ફ્રેશ ઇશ્યુ જોવા મળે છે કે જે કંપનીના બિઝનેસમાં આપણને ઉપયોગ થતું જોવા મળશે હવે એમણે ફંડામેન્ટલ તમને એક વખત જણાવી દઉં તો ફંડામેન્ટલ એમની જો વાત કરીએ તો સૌ પ્રથમ એકત્રીસ માર્ચ બે હજાર એકવીસની વાત કરવા માગીશ જેમાં આઠસો ને પાંત્રીસ કરોડ એમનું જે એસેટ હતી જેમાં આપણને થોડું ગ્રોથ થતું જોવા મળ્યું છે ઓવરઓલ એવરી યર આપણને એમાં સારો એવું જોવા મળ્યું છે અને આ જે ડેટા છે હજી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી છે એટલે એમાં હજુ આપણને એક ક્વાર્ટર હજી બાકી છે એટલે અહીંયા જે આપણે એડેન્ડ થશે તો અહીંયા આપણને તેરસો ચૌસો કરોડ અહીંયા જોવા મળી શકે છે એટલે એસેટમાં સારો એવો સુધારો થયો છે સાથે સાથે હું આવક તમને જણાવું તો આવક પાંચસો ને તેર કરોડ હતી એમાં પણ આપણને સારો એવો વધારો જોવા મળે છે જેમાં અપડાઉન આવે છે વચ્ચે પરંતુ પાંચસો સત્તાવન કરોડ ત્રણ ક્વાર્ટરનું આપણને જોવા મળે છે એટલે આવકમાં પણ ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ છે જ્યારે હું નફાની વાત કરવા માગીશ બોટમ લાઈનની એટલે કે ચૌદ કરોડ જેમનો નફો હતો જે ઘટીને આઠ કરોડ થયો જે ઘટીને ફરી વધીને પાછોતેર કરોડ એટલે કે પ્રોફિટમાં પણ આપણને ઇમ બેલેન્સ આપણને જોવા મળ્યું છે અને જ્યારે લાસ્ટ હું બોરિંગની વાત કરવા માગીશ તો નવ કંપનીની ડેટ કઈ રીતે રહી છે એટલે કે બસો સત્તાવન કરોડ હતી જે વધીને ચારસો સાત કરોડ થઈ છે એટલે કે આવકમાં એટલું જે આપણે જોવા જઈએ તો જેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એટલું સામે ડેટમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ અહીંયા વધારો થયો છે એટલે અહીંયાથી કંપનીના ફંડામેન્ટલ જે છે એ ઓવર છે નથી એટલા કોઈ સારા કે નથી એટલા ખરાબ પણ નથી એવરેજ આપણને અહીંયા ફંડામેન્ટલ જોવા મળે છે એટલે આ વાતથી આપણે ડી ડેવલપમેન્ટની